ऊंचू સિદ્ધાર્થ ધોળકિયા દિવસભરની તમામ મહત્વની ખબરો પર કરી નજર સમાચાર સુપરફાસ્ટમાં. સુરતના ઉલપાડમાં આવેલા જહાંગીરપુરાના પેટ્રોલ પંપ પર ચેકિંગ. કેબિનેટ મંત્રી મુકેશ પટેલે પેટ્રોલ પંપ પર ચેકિંગ કર્યું. પેટ્રોલ ઓછું મળતું હોવાની ફરિયાદને લઈ ચેકિંગ હાથ ધરાયું. મંત્રી મુકેશ પટેલે જાતે જ ચેકિંગ કર્યું. મંત્રી જાતે પોતાની કાર લઈને ડીઝલ ભરાવા ગયા. ડીઝલ ઓછું પૂર ભરવામાં આવતા પુરવઠા વિભાગને જાણ કરાઈ. પુરવઠા વિભાગે પેટ્રોલ પંપ સીલ કર્યો. પોરબંદરમાં માછીમાર પર ફાયરિંગ મામલે ગુનો નોંધાયો. પાકિસ્તાન મેરીટાઈમ સિક્યુરિટી એજન્સી વિરુદ્ધ ગુનો દાખલ. પોરબંદરના નવી બંદર મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. ઓખાથી ઓપરેટ થતી જલપરી નામની બોટ પર પાકિસ્તાન મરીને કર્યું હતું ફાયરિંગ. મહારાષ્ટ્રના વતની શ્રીધર રમેશ ચામડેનું થયું હતું મોત. દિલીપ નટ્ટુ સોલંકી નામના ઘાયલ માછીમારે નોંધાવી ફરિયાદ. પાકિસ્તાનના ફાયરિંગમાં થયેલા ભારતીય માછીમારનો મુદ્દો ભારત ડિપ્લોમેટિક સ્તરે ઉઠાવશે. પાકિસ્તાન મરીન્સે ઓખાની બોટ પર કર્યું હતું ફાયરિંગ, જેમાં એક માછીમાર મોતને ભેટ્યો. દેશમાં સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવતા ગુજરાતના 500થી વધુ માછીમારો સડી રહ્યા છે પાકિસ્તાન જેલમાં. પાકિસ્તાનની નાપાક હરકતનો વારંવાર ભોગ બને છે માછીમારો. અનેક રજૂઆતો છતાં કોઈ ઉકેલ નહીં. ભારતીય જળસીમામાં ઘૂસીને પાકિસ્તાન મરીને ઓખાની જલપરી બોટ પર કર્યું ફાયરિંગ. બોટ માલિક નાનજી રાઠોડ માછીમારો સાથે માછીમારી કરી રહ્યા હતા ત્યારે પાકિસ્તાન મરીને કર્યો હતો હુમલો. બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં કેનાલ તૂટવાનો સિલસિલો યથાવત. થરાદના ભોરલ ગામ પાસે કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડતાના લાખો લીટર પાણી વેડફાયું. કેનાલ તૂટતા આસપાસની 9 એકર જમીનમાં પાણી ફરી વળ્યું. રાત્રિના સમયે ગેટમેનને જાણ કરી હોવા છતાં કોઈ પગલાં ન લેવાયા. વારંવાર ગાબડા પડતા ખેડૂતોને મસમોટું નુકસાન. છેલ્લા 3 દિવસમાં 3 ગાબડા પડ્યા. મંત્રી રાઘવજી પટેલનું નિવેદન. લાભ પાંચમના દિવસે રાજ્યના 2,66,000 ખેડૂતો માટે સમૃદ્ધિ અને સુખાકારીનો સંદેશ. પ્રતિ ખેડૂતની 2,500 કિલો મગફળી ટેકાના ભાવે સરકાર ખરીદી કરશે. અરબી સમુદ્રમાં સક્રિય ડિપ્રેશનની અસર વર્તાય. નવસારીના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા. બેલીમોરા ગણદેવી સહિત ઘણા વિસ્તારોમાં વરસાદી છાંટા. ફરી શિયાળે વરસાદ થતા ખેડૂતોમાં ચિંતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની નૂતન વર્ષ નિમિત્તે શુભેચ્છા મુલાકાત લીધી. નવા વર્ષમાં ગુજરાતના સર્વાંગી વિકાસ અને આત્મનિર્ભર ભારતની જેમ આત્મનિર્ભર ગુજરાત બને તેવી મંગલ કામનાઓ કરી. સાથે જોખમી સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ. યુવક પોતાના જીવ સાથે આસપાસના લોકોનો પણ જીવ મૂકી રહ્યો છે જોખમમાં. વિડીયો ભાવનગરના શિવાજી સર્કલ પાસેનો હોવાનું અનુમાન. પંપ પર રાજસ્થાનના વાહનની વધુ ભીડ જોવા મળી. રાજસ્થાનની સરખામણીમાં ગુજરાતમાં પેટ્રોલ પ્રતિ લીટર 17 રૂપિયા સસ્તું, જ્યારે ડીઝલ 8 રૂપિયા જેટલું સસ્તું. ગુજરાતમાં શિયાળાની શરૂઆતમાં જ ઠંડીનું જોર વધ્યું. 11 ડિગ્રી સાથે ગાંધીનગર શહેર સૌથી ઠંડુ ગાર. નલિયામાં 13.6 ડિગ્રી તાપમાન નોંધાયું. આ સાથે જ ડિસેમ્બરથી ઠંડી વધવાની શક્યતા. અમદાવાદમાં મેક ઇન ઇન્ડિયાના ઉદ્દેશ સાથે મુકાયું એટીએમ. આ એટીએમ આપે છે ચા, કોફી અને સૂપ. હવે મોંઘવારી વચ્ચે માત્ર 5 રૂપિયામાં ચા, કોફી અને સૂપની મજા માણી શકાશે શહેરીજનો. દ્વારકામાં ભક્તોનું મહેરામણ. મોટી સંખ્યામાં લોકો દર્શન માટે પહોંચ્યા. સુદામા સેતુ, ગોમતી ઘાટ, પંચકુઈ સહિતના સ્થળ પર યાત્રિકોની ભારે ભીડ. અમદાવાદમાં છઠ પૂજાની તૈયારીઓ શરૂ. 10 નવેમ્બરે સંધ્યા સમયે આથમતા સૂર્યની પૂજા. 11મી તારીખે વહેલી સવારે ઉગતા સૂર્યની કરાશે પૂજા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સરકારના મંત્રીઓ ઉપસ્થિત રહેશે. 10 તારીખે ગુજરાત કેડરના આઈપીએસ અને આઈએએસ અધિકારીઓ પરિવાર સાથે ઉપસ્થિત રહેશે. હાલ સાબરમતી નદીની કરાઈ રહી છે સફાઈ. કોર્પોરેશન દ્વારા સમજાવટ અને કેમ્પેન છતાં છઠ ઘાટ પર પૂજાપા અને શ્રીફળના કચરાના ઢગ. સુરેન્દ્રનગરમાં પોલીસ અથડામણમાં 2 આરોપીઓના મોતનો મામલો ગરમાયો. મૃતક પિતા અને પુત્રના મૃતદેહોને ન સ્વીકારવાની પરિવારની ચીમકી. હાલ બંને આરોપીઓના મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રખાયા. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં વૃદ્ધ દંપતીના ડબલ મર્ડર કેસ મામલે પોલીસને મળી સફળતા. પોલીસે 2 આરોપીઓની કરી ધરપકડ. બાતમીના આધારે પોલીસ અને અન્ય રાજ્યમાંથી આરોપીઓને ઝડપી પાડ્યા. રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં નાસ્તા ફરતા આરોપી વિજય ડાંગરની અમદાવાદથી ધરપકડ. આરોપી વિરુદ્ધ રાજકોટ થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો ગુનો. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી. આરોપીએ સગીરાને બદનામ કરવાની ધમકી આપી આચર્યું હતું દુષ્કર્મ. બાતમીના આધારે અમદાવાદની કોલમાંથી આરોપી ઝડપાયો. પ્રાથમિક પૂછપરછ બાદ આરોપી રાજકોટ પોલીસને સોંપવામાં આવશે. ગીર સોમનાથના રસુલપુર ગામે હત્યાના મામલે પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો. સાસણગીરમાં રહેતા હુસેન બલોચ નામના વ્યક્તિની ઢોર ચરાવવાના મામલે 2 યુવકોએ કરી હતી હત્યા.
अमदावाद रिवरफ्रंट पर फटाकड़ा फोड़ी घरे जती महिला ना सोना नी चेन नी चील झड़प। महिला ना गला में 90,000 नी चेन लूटी आरोपी फरार। तिबेटियन मार्केट पास नो बनाव, पुलिस तपास हाथ धरी। अमदावाद ना राणीप में माथाकूट थता बन्ने पक्षोए नोंधावी सामसामी फरियाद। पाड़ोशी अगाउनी फरियाद नी अदावत राखी मारामारी करी, झपाझपी में युवती साथे छेड़ती थई। हाल पुलिसे फरियाद लई वधु तपास हाथ धरी। धोलेरा वटामण रोड पर बे कार वच्चे गमखवार अकस्मात थता त्रण व्यक्तिओ गंभीर अने चार व्यक्तिओ ने सामान्य इजा। इजाग्रस्तों ने भावनगर अने धोलका खसेड़ाया। एक परिवार अमदावाद होवानुं सामे आव्युं। साबरकांठा सिविल होस्पिटल में होबाळो, युवान ना मौत बाद परिवारजनोए होबाळो मचाव्यो। डॉक्टर की बेदरकारी ना कारणे मौत थयानो आक्षेप। अजाण्या वाहन की टक्कर युवान इजाग्रस्त थयो हतो। कामरेज थी सूरत तरफ जता रस्ता नजीक चालू कार में आग लागता अफरातफरी मची। सदनसीबे कार चालक नो बचाव, कार में आग लागवानुं कारण अकबंध। આણંદના ઉમરેઠમાં ડેન્ગ્યુ મેલેરિયાના કેસોમાં વધારો। શહેરના કાછિયાવાડ, ગોલવાડ, ભગવાનવાગા વિસ્તારમાં રોગચાળાની દહેશત। ઉમરેઠ પાલિકાએ રહેણાંક વિસ્તારમાં બનાવ્યું કચરાનું ડમ્પિંગ સ્ટેશન। અમદાવાદમાં ડેન્ગ્યુ મેલેરિયા અને ચિકનગુનિયાના કેસો વધ્યા। ડબલ ઋતુમાં રોગચાળાએ ફરી માથું ઉચક્યું। ગત વર્ષ કરતાં ડેન્ગ્યુના કેસમાં 3 ગણો વધારો, અત્યાર સુધીમાં 273 કેસ નોંધાયા। રાજકોટના પડધરીમાં ઉકરડા ગામે ચિકનગુનિયાના કથિત કેસો શોધમાં વધારો। અંદાજિત 500થી વધુ લોકોના સાંધા ઝઘડાઈ જતા આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા। રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 19 કેસ, એક પણ દર્દીનું કોરોનાથી મોત નહીં, 17 દર્દીઓ કોરોનાથી રિકવર। એક દિવસમાં 18,195 લોકોનું રસીકરણ। રાજ્યનો રિકવરી રેટ 98.75%। વડોદરામાં 6, અમદાવાદમાં 4 અને વલસાડમાં 3 કેસ નોંધાયા, તો સુરત અને જૂનાગઢમાં 2-2 પોઝિટિવ કેસ। આજે લાલકૃષ્ણ અડવાણીનો જન્મદિવસ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અડવાણીના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જે લાલકૃષ્ણ અડવાણીના જન્મદિવસની શુભેચ્છા પાઠવી। આજે ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીના જન્મદિવસને લઈને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, પ્રધાનમંત્રી મોદી, અમિત શાહ, રાજનાથસિંહ અને નડ્ડાએ પણ અડવાણીના ઘરે જઈને શુભેચ્છા પાઠવી। છઠ પૂજાને લઈને યમુના ઘાટની બિહામણી તસવીરો સામે આવી। લોકો છઠ પૂજા નિમિત્તે ઝેરીલી ફીણમાં સ્નાન કરતા નજરે પડ્યા। દિલ્હીમાં પ્રદૂષણના સ્તરમાં સતત વધારો, બીજી તરફ યમુના નદીમાં પણ ફીણના થર જામેલા જોવા મળ્યા। પાણીમાં એમોનિયાનું પ્રમાણ વધતા ફીણ જામવાની સ્થિતિ ઊભી થઈ, લોકોમાં રોગચાળો વધવાની દહેશત। દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલરાયે દિલ્હીમાં વધતા પ્રદૂષણ પાછળ ફટાકડા અને પરાળી બંનેને જવાબદાર ઠેરવ્યા અને કહ્યું કે તેઓએ કેન્દ્રીય મંત્રીને પત્ર લખી તત્કાલ બેઠક બોલાવવાની માંગ કરી। તમિલનાડુમાં આવેલા રામેશ્વરમમાં વરસાદ, સતત વરસાદથી સામાન્ય જનજીવન પર અસર જોવા મળી, વાહન ચાલકોને ભારે હાલાકી। ચેન્નાઈમાં ભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ, વરસાદને કારણે જનજીવન થયું પ્રભાવિત, રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા, તંત્રએ પૂર અંગે આપી ચેતવણી। ચેન્નાઈમાં ભારે વરસાદની સ્થિતિ જાણવા માટે પીએમ મોદીએ તમિલનાડુના મુખ્યમંત્રી સાથે કરી વાત। કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદનો વિશ્વાસ વ્યક્ત કરાયો, આગામી 2 દિવસ ભારે વરસાદની ચેતવણી। છત્તીસગઢના સુકમામાં સીઆરપીએફ જવાને પોતાના સાથીઓ ઉપર ફાયરિંગ કરતા 4 જવાનોના મોત, અન્ય 4 ઘાયલ જવાનોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। અંદાજે રાત્રે 1 વાગ્યા આસપાસ બની ઘટના। પીએમ મોદી 16 નવેમ્બરે પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદઘાટન કરશે, હવાઈ પટ્ટી પર રેલીને પણ સંબોધિત કરશે પ્રધાનમંત્રી મોદી। યુપીને મળશે વધુ એક ભેટ, પ્રધાનમંત્રી મોદી 25 નવેમ્બરે જેવરમાં બની રહેલા નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટનું કરશે ભૂમિપૂજન, સીએમ યોગી પણ રહેશે હાજર। ધર્માંતરણ મામલે ઉમર ગૌતમના પુત્ર અબ્દુલ્લાની ધરપકડ, ઇસ્લામ અંગીકાર કરનારાઓને પૈસાની વહેંચણી કરવાનો આરોપ। અબ્દુલ્લાના એકાઉન્ટમાંથી મળ્યા 75 લાખ, જેમાંથી 17 લાખ વિદેશથી આવ્યાની પુષ્ટિનો દાવો। યુપીના ફરુખાબાદ જિલ્લા જેલ જંગના મેદાનમાં પરિવર્તિત થઈ ગઈ, કેદીઓએ જેલ પર કબજો કરી તાંડવ મચાવ્યું। આ ઘર્ષણમાં 3 કેદીઓ ઘાયલ થયા, જ્યારે 30 પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત થયા। ઉમરકેદની સજા કાપી રહેલા એક કેદીનું ડેન્ગ્યુથી મોત થયું, જેના મોતની ખબર જેલમાં ફેલાતા કેદીઓ ભડક્યા અને હંગામો કરી જેલની મોટાભાગની બેરેક પર કબજો જમાવી લીધો હતો। બીજી તરફ જેલ તંત્ર પણ કેદીઓ સમક્ષ લાચાર જોવા મળ્યું હતું, મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ બોલાવતા પરિસ્થિતિ થાળે પાડવામાં આવી, કેદીઓ અને પોલીસ વચ્ચે હિંસક ઘર્ષણ થયું। પોલીસ મુજબ જેલમાં પૂરી પ્લાનિંગ સાથે હિંસા ભડકાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પોલીસે હિંસા ભડકાવનારા કેદીઓ વિરુદ્ધ કેસ નોંધી તપાસ શરૂ કરી, નાસ્તાના સમયે જેલના સ્ટાફ પર કરાયો હતો હુમલો। યુપીના આઝમગઢમાં સડક પર જ કેટલાક વિસ્તારો લોકોએ હોમગાર્ડના જવાનની પિટાઈ કરી, એ પણ પોલીસકર્મીઓની સામે। ટ્રાફિક જામ વચ્ચે પોલીસકર્મીએ દુકાનદારને રેકડી હટાવવા કહેતા મામલો બિચક્યો હતો।
मध्यप्रदेश जबलपुर में पुलिस स्टेशन की नजीक एक नेताए पोतानो जन्मदिवस सड़क वच्चे मनाव्यो। ढोल की धून पर केटलाय लोको डांस करता जोवा मळ्या तो लोको कोरोना नियमों तोड़ता नजरे पड़ा। हरियाणा ने यूपी के केटलाक शहरों में कड़क कायदो छता खेडूतोए पराळी सळगावी जेनाथी दिल्ली की परेशानी वधी गई। शियाळो शुरू थता ज दिल्ली एनसीआर में प्रदूषण खतरनाक स्तरे पहुंची गयु। उत्तर प्रदेश हापुड़ में शेरड़ी खेतर में मळ्यो 12 फूट लांबो अजगर। खेडूतों में मची दौड़भाग। वारंवार अजगर निकळवानी घटना थी खेडूतों में दहशतनो माहौल। कानपुर में जीका वायरस नो प्रकोप यथावत। जीका संक्रमितों की संख्या वधीने 89 थी। स्वास्थ्य विभाग तरफ थी कॉन्टेक्ट ट्रेसिंग और सैम्पलिंग चालू। बिहार ना गया जिल्ला में पुलिस पर करवामां आव्यो हुमलो। लक्ष्मीजी की मूर्ति विसर्जन पर पुलिसे बैंड बाजा वगाड़वानुं ना पाड़ता टोळुं उश्केरायुं। हुमला में पुलिसकर्मीओ थया घायल। पुलिसे आरोपीओ ने पकड़वा तजवीज हाथ धरी। 24 कलाक में देश में कोरोना 11,451 केस। 266 दर्दियों कोरोना की मौत। 13,204 दर्दियों कोरोना से थया रिकवर। केरल में कोरोना वायरस 7,124 नवा केस। 201 लोग कोरोना ने कारण मृत्यु पाया। 7,488 दर्दियों कोरोना से रिकवर। कर्नाटक में कोरोना नवा 239 केस। 5 दर्दियों कोरोना से निपजा मौत। कर्नाटक में 8,031 एक्टिव केस। राजधानी दिल्ली में कोरोना 47 नवा केस नोंधाया। 24 कलाक में एक पण दर्दी मौत नहीं। दिल्ली में हाल 365 एक्टिव केस। विश्व में कोरोना वायरस कुल 25,06,00,000 की वधु केस। अत्यार सुधी में 50,64,000 की वधु लोगों ना मौत। 22,68,00,000 की वधु लोगों थया रिकवर। अमेरिका में कोरोना वायरस कुल 4,73,00,000 की वधु केस। अत्यार सुधी में 7,75,000 की वधु लोगों ना मौत। 3,73,00,000 की वधु लोगों कोरोना ने आपी मात। ब्राजील में कोरोना वायरस कुल 2,18,00,000 की वधु केस। 6,09,000 की वधु लोगों ना मौत। 2,10,00,000 की वधु लोगों थया रिकवर। रशिया में कोरोना वायरस कुल 87,95,000 की वधु केस। कोरोना ने कारण 2,46,000 की वधु लोगों ने भोग लीधो। 75,61,000 की वधु लोगों कोरोना ने आपी मात। फ्रांस में कोरोना कुल 72,70,000 की वधु केस। अत्यार सुधी में 1,70,000 की वधु लोगों गुमाव्या जीव। 69,72,000 की वधु लोगों कोरोना सामे जीती जान। यूरोप देश ब्रोजनिया में पूर प्रभावित विस्तारों में मदद पहुंचाड़वानुं काम जोरशोर थी चालू। भारे वरसाद ने कारण स्थानिक नदियों में भारे पूर जेवी स्थिति सर्जाई। केटलाय शहर पाणी में डूबता जोवा मळ्या जेने लईने राजधानी सारायोवामां पण तंत्र एक विस्तार ने बचावतुं जोवा मळ्युं। जेना माटे रेतीथी भरेली बोरीओनो उपयोग करायो। केटलाय विस्तारों में हजी पण पाणी भरायेला तो पाणीना जलस्तर में थयेला वधाराने कारणे केटलीय गाड़ियों पाणी में डूबेली जोवा मळी तो वरसादना कारणे तापमान में पण घटाडो नोंधायो। सैकड़ों मकानों जल समाधि लई लीधी और चौतरफ पाणी ज पाणी जोवा मळ्युं। केटलाय दिवसोथी बोसिनिया शहर में वरसाद कहर थी बचवा लोको पोताना ज घरों में कैद थवा मजबूर बन्या। नॉर्वे की राजधानी ओस्लो में योजायो लाइट फेस्टिवल। शियाळो शुरू थता ज राजधानी ओस्लो रोशनी में डूबेलू नजरे पड्यू। सड़कों होय के चौक लाइट्स थी जगमगता जोवा मळ्या। आ लाइट फेस्टिवल में पृथ्वी की जेम नजरे पड़नार बलून मोटू आकर्षण रह्यू। जमीन थी केटलीक ऊंचाई पर फुग्गा में लेजर लाइट मार्फते कराई कमाल कराई के अंतरिक्ष में पृथ्वी की जेम देखायो। आज प्रकारे सौरमंडलना बीजा ग्रहों ने पण बतावामां आव्या। लेजर लाइट और टेक्निकनी कमाल थी ओस्लो ने आकाश जळहळतुं जोवा मळ्युं। एक एक थी चढ़ियाती आकृतिओ नजरे पड़ी। चीननी राजधानी बीजिंग सहित उत्तरी चीनना केटलाय विस्तारों में आवेला बर्फीला चक्रवाते वधारी लोकोनी परेशानी। आगामी दिवसों में भारे बरफ वर्षा और ओरेन्ज एलर्ट जाहेर करायो। बरफ वर्षा की सौथी वधु असर राजधानी बीजिंग पर पड़ी। मोटी भागना सड़कों पर बरफना थर जामेला जोवा मळ्या तो वाहन चालकों ने पण पड़ी हालाकी। बीजी तरफ मशीनों थी बरफ हटावानुं काम जोरशोर पर चालू। चीनना इनर मंगोलिया प्रांत में हिमवर्षाना कारणे हवाई सेवा खोरवाई गई। एरपोर्ट पर पार्क विमानों पर बरफना थर जामेला जोवा मळ्या। सड़क होय के स्टेडियम के पछी ट्रक के कार तमाम बरफना थर जामेला जोवा मळ्या। स्पेनना ला पाल्मा द्वीप पर ज्वालामुखी फाटियाना 1.5 महीना वीतवा छता पण हजु सुधी ते शांत नथी थयो। अगाउ करता वधु ताकातथी आग ओकतो जोवा मळ्यो। आग ओकनारा ज्वालामुखी में ब्लास्ट पण संभळाया। ब्लास्टथी निकळनारा अंगारा पण आकाशमांथी उड़ता नजरे पड़ा। ज्वालामुखीमांथी झेरीली गैस निकळता लोकोने भारे हालाकी। ला पाल्मा द्वीप पर फाटेला ज्वालामुखीथी अत्यार सुधीमां 2,000 वधु इमारतोने पहोंच्युं नुकसान। ज्यारे 7,000 वधु लोको बेघर थई गया। लंडन में थयेला सरकार विरोधी प्रदर्शन में 8 पुलिसकर्मीओ घायल थया। ज्यारे हिंसाना आरोप में 12 लोगों की धरपकड़ करवामां आवी। मास्क मार्च शुरुआत 2012 में थई हती।
आ मार्च में सैकड़ों लोग लंडन की सड़कों पर प्रदर्शन करने पहुंचा कि पुलिस साथ घर्षण थे। प्रदर्शनकारी पुलिस पर सलगता फटाकड़ा फेंक्या आगजनी करी। प्रदर्शन दरमियान लोगों ब्रिटेन प्रधानमंत्री बोरिस जॉनसन पुतलू फूंक्यू। पार्लामेंट स्क्वेर पर एकठा थे सरकार विरुद्ध काला बावटा फरकाव्या। यूरोपना देश जॉर्जिया में जेल में बंद त्यांना पूर्व राष्ट्रपति ने समर्थन में सैकड़ों लोगों प्रदर्शन। ऑक्टोबर में जॉर्जिया सरकारे पूर्व राष्ट्रपति की सरकार धरपकड़ करी तेमने जेल में कर्या हता बंद। जेल की अंदर पूर्व राष्ट्रपति ने तबियत अस्थिर थवानी कारण खबर थता केटलाय समर्थकों रुस्तावी जेल की बहार एकठा थी गया और पूर्व राष्ट्रपति ने हॉस्पिटल में शिफ्ट करने की मांग करी। पूर्व राष्ट्रपति ने समर्थन में जेल की बहार प्रदर्शन करनाओं की संख्या में महिलाओं ने वृद्धों पर शामिल था। मिशाना नाम थी मशहूर मिखाइल साक्षेवली 2003 थी बेवार जॉर्जिया राष्ट्रपति चूंटाया था। कोलसा भारे उपयोग करने कारण पड़ोसी देश चीन की हवा में झेर भर स्मोग ने कारण सड़क पर चालव मुश्किल बनु। बीजिंग में दिवसे अंधारा जो माहौल जवा। बीजिंग में रहना लोगों दावो करो कि आ वक्त प्रदूषण अगौ करता वधु। चीन की फेक्टरी और उद्योगों में कोलसा उपयोग रेकॉर्ड तोड़ स्तरे पहुंचता 200 मीटर सुधी जुवा मुश्किल बनो। लोगों ने सड़क पर चाल मुश्किल थवा लगी जयरे रोजिंदी चीज वस्तुओं लोगों सुधी पहुंचाड़ पड़ रही है मुश्किल। इजरायल कब्जावाड़ा वेस्ट बैंक में फिलिस्तान 13 वर्ष सगीर की अंतिम यात्रा में सैकड़ों लोग एकठा था इजरायल विरुद्ध कार्यवाही की मांग करी। इजरायल की सेना और फिलिस्तीनियों की वच्चे थे घर्षण में 13 वर्ष सकीर ने गोली बाकी थी और सारवार दरमियान मौत निपजू थू। रिवाज मुजब सगीर ने फौज सम्मान आप तो के नाकाबंदी फौजीए हवा में फायरिंग करता गुस्सो व्यक्त करो तथा फौजी अधिकारी कांत आप। 54 वर्ष की वेस्ट बैंक पर इजरायल कब्जो परंतु फिलिस्तीन लोग त्यां हटवा तैयार नहीं जेना इजरायल की सेना और फिलिस्तीनों वच्चे जंग यथावत है। मेक्सिको में केटलाय वाहनों की वच्चे टक्कर थता 15 लोगों मौत निपजा। एक ट्रेलर ट्रक की ब्रेक न वागता पूर्वी मेक्सिको सीटी चेकपॉइंट पहुंची गयो और अकस्मात सर्जायो। समझो सुपरफास्ट माल रोकाई एक विराम माटे आप जोड़ा रहो न्यूज 18 गुजराती साथ। विराम बाद आपनुं स्वागत छे। नजर करीए अन्य महत्वनी खबरों पर समाचार सुपरफास्ट में। पोरबंदर में पाकिस्तान मरीन की नापाक हरकत। मेरीटाइम सिक्योरिटी भारतीय बोट नु कर्यु अपहरण। एक बोट साथ 6 जेटला मछीमारों नु अपहरण। आईएमबीएल नजीक मछीमारी कर रहे बोटों अपहरण कर अपहरण करायेली बोट देवभूमि द्वारका ओखा की होवानी शक्यता। शक्तिसिंह गोयल नु निवेदन कहू हूं प्रमुख पद की रेस में नहीं हूं ज्यां हाल काम कर रो छू त्यां खुश छू। आ तरफ शक्तिसिंह गोयले आयाती खाद्य तेल में ड्यूटी घटाड़ी खेडूतों ने नुकसान थे तेम जणाव्यु तो खेडूतों की मगफली भाव में घटाड़ो थशे। साथ ज सरकार खेडूतों उत्पादन वेचाई जशे त्यारबाद ड्यूटी वधारशे तेम कह्यु। वापी नगरपालिका चूंटनी आगामी 28 नवम्बरे योजाशे। भाजपे शुरू करी उम्मीदवारों की पसंदगी प्रक्रिया। मंत्री कनुभाई देसाई जनसंपर्क कार्यालय में भाजपा निरीक्षकों टिकीट वाँचू और सांभ्या। बनासकांठा में अल्पेश ठाकोरे योजी आत्मदर्शन पदयात्रा। दियोदर ओगड़थड़ी गाम की यात्रा करायो प्रारंभ। भगवान ओगड़नाथ धाम की टोटाड़ा सुधी 30 किलोमीटर की यात्रा योजाई। नवा वर्ष और पोता जन्मदिवसे अल्पेश ठाकोरे कर्यु शक्ति प्रदर्शन। आत्मदर्शन यात्रा में मोटी संख्या में ठाकुर सेना कार्यकर्ताओं जोड़ाया था। राजकोट में पेट्रोल डीजल भाव ने लई शक्तिसिंह निवेदन कहू केन्द्र सरकार की शेष और एक्साइज एटली वधारे छे के जे राज्यों घटाड़ो करे तो ज भाव में नजीवो घटाड़ो थाय। राजस्थान करता गुजरात में पेट्रोल डीजल भाव में 10 थी वधु रुपया फेरफार। गुजरात की सरहदे आवेला पेट्रोल पंप पर राजस्थान थी लोग पेट्रोल भरावा आव्या। खास तो ट्रक चालकों गुजरात में प्रवेश्या बाद डीजल पुरावानो आग्रह राखी रहा है कारण कि एक बार डीजल भराव तो राजस्थान करता तेमने अंदाजे 700 रुपया सस्तु पड़ रहा है। गुजरात में डीजल भाव 90 रुपया 27 पैसा और पेट्रोल भाव 96 रुपया जयरे राजस्थान में डीजल 97 रुपया 48 पैसा और पेट्रोल 113 रुपया। अरवली खेडूतों सारा समाचार। मेशवो डेम में केनाल में सिंचाई में पानी छोड़ायु। परोढ़िए 50 क्यूसेक छोड़ाये पानी 100 क्यूसेक सुधी वधाराशे। आगामी 15 दिवस सुधी पहला राउंड पानी चालू रखाशे। गुजरात में हवामान ने लेने मोटा समाचार। अरबी समुद्र में डिप्रेशन सक्रिय। वेलमार्क लो प्रेशर में डिप्रेशन में परिवर्तित। डिप्रेशन पश्चिम उत्तर पश्चिम तरफ आगे बढ़े।
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. ગુજરાતના તમામ પોર્ટ પર નંબર એક સિગ્નલ લગાવાયું. રાજ્યમાં હવામાન સુકું રહેશે, રાજ્યમાં તાપમાન યથાવત રહેશે. ગુજરાતમાં વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ. ખુલ્લામાં રાખેલા અનાજને નુકસાની ન થાય તે માટે રાજ્ય સરકારે એપીએમસી અને ખેડૂતોને આપ્યા સૂચનો. રાજકોટ, જૂનાગઢ અને દ્વારકાના ખેડૂતોને આપ્યા સૂચનો. કોઈપણ જગ્યાએ અનાજને ખુલ્લામાં ન મૂકવા માટે ટકોર. માર્કેટમાં પણ ખુલ્લામાં પડેલા અનાજને યોગ્ય જગ્યાએ મુકાવી દેવી આદેશ. વરસાદ આવે તો અનાજને ભારે નુકસાન થવાની ભીતિ. રાજુલાના કોવાયા ગામની દરિયાઈ ખાડી નજીક સિંહ પરિવાર આવી ચડ્યો. દરિયાઈ કાંઠે આવેલા ચાચુડા મહાદેવના માર્ગે 8 જેટલા સિંહો આવ્યા. સિંહ પરિવારનો વિડીયો કેમેરામાં કેદ થયો. રાજકોટના કરણ પિત્રોડા નામના યુવકે મિની ટ્રેનનું નિર્માણ કર્યું. 7 લાખના ખર્ચે રસ્તા પર ચાલતી મિની ટ્રેન બનાવી, જેમ 20-25 દિવસ સુધી સતત મહેનત કરીને ટ્રેનનું નિર્માણ કર્યું. 8-10 લોકોની ટીમે 20-25 દિવસ સુધી સતત મહેનત કરી ટ્રેન બનાવી. ટ્રેનની સંપૂર્ણ બનાવટ રાજકોટમાં કરાઈ. ગીર ફોરેસ્ટને ધ્યાનમાં રાખીને મિની ટ્રેનનું નિર્માણ કરાયું. અમદાવાદમાં વધતી આગની ઘટનાઓના પગલે ફાયર વિભાગે કમરકસી. હાલ અમદાવાદ શહેરમાં 18 ફાયર સ્ટેશન કાર્યરત, ઉપરાંત આગામી 5 વર્ષમાં 40થી વધુ ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન. હાલ અમદાવાદમાં 16 ફાયર સ્ટેશન કાર્યરત, જ્યારે 20 સ્ટેશન તૈયાર થઈ ઉદઘાટનની જોવાઈ રહી છે. રાહ શહેરમાં 500થી વધુ ફાયર જવાનો કાર્યરત, સાથે જ નવા સ્ટેશનનો બનતા 3000 જેટલા સ્ટાફની ભરતીનો પ્લાન. રાજ્યમાં બાળકીઓના અપહરણ અને હત્યાની 3 ઘટના. ગાંધીનગર અને સાતેજમાં 2 દિવસમાં 2 બાળકીના અપહરણ અને હત્યા, તો સુરતમાં ગુમ બાળકીની મળી લાશ. સુરતના પાંડેસરાના વડોદ ગામમાંથી ગુમ થયેલી બાળકીનો મૃતદેહ મળી આવ્યો. વડોદ ગામના અવાવરુ જગ્યાએથી 8 વર્ષની બાળકીનો મળ્યો મૃતદેહ. ઘર બહાર રમી રહેલી બાળકી દિવાળીના રાત્રે થઈ હતી ગુમ. બાળકીને શોધવા 100થી વધુ પોલીસ જવાનો ગયા હતા તપાસમાં. સુરતના વડોદ ગામમાંથી મળેલી બાળકીના મૃતદેહ મામલે પોલીસને મળી મહત્વની કડી. વૃદ્ધ વ્યક્તિ બાળકીને લઈ જતો સીસીટીવીમાં થયો કેદ. સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે હાથ ધરી તપાસ. ઘટનાસ્થળે ટેકનિકલની મદદથી તપાસ કરાઈ. પોલીસની અલગ અલગ 10 ટીમ તપાસમાં જોતરાઈ. 8 વર્ષની બાળકી દિવાળીના દિવસે થઈ હતી ગુમ. ગાંધીનગરના સાતેજમાં માનવતાને શરમસાર કરતી ઘટના સામે આવી. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ. બાળકીનો મૃતદેહ ઘરનાળામાંથી મળી આવ્યો. ગાંધીનગર એલસીબીએ શરૂ કરી તપાસ. સુરેન્દ્રનગરના પાટડીમાં પોલીસ અથડામણમાં ગેડિયા ગામ પાસે 2 આરોપીઓના મોત. વોન્ટેડ આરોપી મુન્નો અને પુત્ર મદનીને મોત થયું છે. ગુજસી ચોકનો વોન્ટેડ આરોપી હતો મુન્નો. ગેડિયા ગામ પાસે પેટ્રોલિંગમાં રહેલી પોલીસ ટીમ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો થયો હતો. પોલીસે પણ વળતા જવાબમાં 2 રાઉન્ડ ફાયરિંગ કરતા પિતા પુત્રનું નિપજ્યું મોત, તેમજ અન્ય 2 વ્યક્તિઓને પહોંચી ઈજા. સુરેન્દ્રનગરના એન્કાઉન્ટરમાં પીએસઆઈ સહિત 7 પોલીસકર્મીને પહોંચી ઈજા. રાજકોટ રેન્જ આઈજી સંદીપસિંહે સુરેન્દ્રનગર પહોંચી ઘાયલ પોલીસકર્મીઓની મુલાકાત લીધી. સુરેન્દ્રનગરમાં પોલીસ અથડામણ મામલે બોલ્યા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી. ગૃહરાજ્યમંત્રીએ કહ્યું, પોલીસનો પ્રયાસ આરોપી મુન્નાનો જીવ તો પકડવાનો હતો. આરોપી ગામમાં ઘૂસ્યો હોવાની પોલીસને મળી હતી બાતમી. પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આરોપી મુન્ના સામે નોંધાયેલા હતા 86 ગુના, તો પોલીસ ચોપડે 59 જેટલા ગુનામાં હતો વોન્ટેડ. આરોપી મુન્નાની પત્ની હાલ ગુજસી ટોક ગુનામાં જેલમાં છે બંધ. મુન્નાની પત્ની સામે નોંધાયેલા છે ગુના, તો આરોપીને સાળો પણ જેલમાં છે બંધ. સુરેન્દ્રનગર જિલ્લામાં તાડપત્રી ગેંગ નામે ઓળખાતા હતા આરોપીઓ. જિલ્લાભરમાં તાડપત્રી ગેંગનો હતો ખોફ, પરંતુ હવે 17 જેટલા આરોપી જેલમાં છે બંધ. ગાંધીનગરના કલોલ પાસે આવેલા ખાત્રજ જીઆઈડીસીમાં એફએસએલ ટીમની તપાસ. ગુંગળામણથી 5 લોકોના મોતની ઘટનામાં એફએસએલ ટીમે પુરાવા એકત્ર કર્યા. ખાત્રજ જીઆઈડીસીમાં ગંદા પાણીને પ્રોસેસ કરવાની ટાંકી સાફ કરવા ઉતરેલા 5 કામદારોના થયા છે મોત. ટાંકીમાં પડી ગયેલા કામદારને બચાવવા જતા અન્ય 4ના પણ થયા છે મોત. જીઆઈડીસીના પ્લોટ નંબર 10માં આવેલી ટ્યુશન ફાર્મા નામની કંપનીમાં બની છે ઘટના. પાણીમાંથી છૂટેલા ગેસને કારણે કર્મચારીઓના મોત થયાનું પ્રાથમિક તારણ. કંપનીના માલિક દુર્ઘટનાની જવાબદારી લેવા તૈયાર ન હોવાનો મૃતકના પરિવારજનનો આરોપ. મોતને ભેટેલા 5 કર્મચારી ઉત્તરપ્રદેશના હતા રહેવાસી. ખેડા પોલીસ સ્ટેશનની હદમાં આવતા દથાલ ગામમાં ખેલાયો ખૂની ખેલ. અંદાજિત 25-30 વર્ષના વ્યક્તિની હત્યા. પ્રાથમિક માહિતી મુજબ જમીન લેતી દેતી મામલે છેલ્લા ઘણા સમયથી ચાલતો હતો વિવાદ. દથાલ ગામના જ ખેતરમાં ધારિયાથી ગળાના ભાગે યુવક પર કરાયો હતો જીવલેણ હુમલો. 108ને કોલ કરતા મૃતદેહને હોસ્પિટલ ખસેડાયો. ખેડા પોલીસ પીએસઆઈ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. દિવાળીના તહેવારોમાં તસ્કરો બન્યા બેફામ. આણંદના ઉમરેઠની ગોકુલ સોસાયટીમાં રહેણાંક મકાનને ટાર્ગેટ બનાવ્યા. ભારત ફાઇનાન્સમાંથી તસ્કરો આખે આખી તિજોરી ઉપાડી ગયા. દિવાળીની રજામાં મકાન માલિકો વતનમાં ગયા હોવાથી તસ્કરોએ
તકનો લાભ ઉઠાવ્યો. રજાઓમાં પણ ચોરીની ઘટના બનતા ઉમરેડ પોલીસના રાત્રે પેટ્રોલિંગના દાવા સામે લોકોએ સવાલ ઉઠાવ્યા. સમજ્યા સુપરફાસ્ટમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18.